હેલો વેલકમ બેક, મારું નામ છે ચિંતા નખાણી અને મારી સાથે રહેશે અમી મેડમ જાગૃતા દાસ. તમારું સ્વાગત છે. જો ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હવે આજે થઈ છે 17th નવેમ્બર, એટલે આજથી સ્ટાર્ટ થવાનું છે જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ જે છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસની અંદર રાઉન્ડ નંબર 3 એટલે કે ઓફલાઈન રાઉન્ડ કહેવાશે આને, રાઈટ. અને આની અંદર દરેક કોલેજ પોતપોતાની રીતે એમનું એડમિશન કરાવશે, જેમાં વેકન્સીઝ બાકી હતી એ. અને જે વેકન્સીઝ જે બાકી હતી એનું તો એસીપીસીની વેબસાઇટ ઉપર કેરનું આવી ગયું છે, રાઈટ, કે કઈ કોલેજમાં કેટલી વેકન્સીઝ બાકી છે. હવે ઓલરેડી અમે એક વિડીયો બનાવી ચૂક્યા છીએ કે DIITમાંનો કોઈ રાઉન્ડ થવાનો નથી, નિરમાનો આજથી રાઉન્ડ ચાલુ થાય છે, બરોબર. એના સિવાય બીજી 5 કોલેજોની લિંક અમને મળી છે, એ 5 કોલેજોની લિંક વિશે આપણે વાત કરી લઈશું. દરેક કોલેજમાં એવું નથી કે ઓનલાઈન જ એપ્લાય કરવાનું છે, અમુક કોલેજોમાં ત્યાં જઈને તમારે એપ્લાય કરવું પડશે, રાઈટ. વચ્ચે અમે બીજો વિડીયો પણ બનાવ્યો હતો DDUનો, DDUમાં એ વખતે એવું લખેલું હતું કે લાસ્ટ ડેટ જે છે 13th નવેમ્બર છે, પછી એ લોકો એક્સટેન્ડ કરી દીધી છે અને એ DDUને હવે એપ્લાય કરવાની લાસ્ટ ડેટ જે છે એ 17th નવેમ્બર એટલે કે આજનો દિવસ. એટલે આજે DDUમાં કોઈને હજુ એપ્લાય કરવાનું બાકી હોય DDU સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર, તો એમાં એ લોકો આજે એપ્લાય કરી શકે છે. અને એની જે લિંક જે છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એના સિવાય BVM બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, એમાં કોઈને જો એપ્લાય કરવું હોય સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં, સેલ્ફ ફાઇનાન્સ કોલેજની વાત ચાલી રહી છે, તો એમાં પણ તમારે પર્ટિક્યુલર ત્યાં જઈને એપ્લાય કરવાનું છે, બરોબર. તો એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, એની અંદર તમને માહિતી આપી છે તમારે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાની વચ્ચે, કઈ તારીખથી કઈ તારીખની વચ્ચે ત્યાં જઈને એપ્લાય કરવાનું રહેશે, તો એની લિંક પણ નીચે આપેલી છે. એવી રીતે વાત કરીએ GSET વિદ્યાનગર, તો GSET વિદ્યાનગર જે છે એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. એમાં CVM એટલે કે ચારુતર વિદ્યામંડળની અંડર આવે છે, તો એમાં પણ એ લિંક તમે જે છે એમાં તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો, બરોબર છે. અને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. એના પછી વાત કરીએ તો SUIIT વાસદ, તો SUIIT વાસદમાં પણ એ કોલેજમાં જઈને એપ્લાય કરવાનું છે, રાઈટ. તો એની ડેટ્સ કઈ છે, લાસ્ટ ડેટ, ફર્સ્ટ ડેટ શું છે, કયા ટાઈમિંગમાં તમે જઈને એપ્લાય કરી શકો છો, અને એના પછીનું આગળનું સ્કેડ્યુલ શું હશે એ તમને એ કોલેજમાં જઈને ખબર પડશે, રાઈટ. જ્યારે તમે એપ્લાય કરવા જશો, જ્યારે તમે ત્યાં આગળ ફોર્મ ભરવા જશો ત્યારની વાત છે. તો એની જે આખું સ્કેડ્યુલ જે છે એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી છે. એના સિવાય વાત કરીએ તો SCAT સુરત જે છે એનું પણ ઓફલાઈન એટલે કે કોલેજમાં જઈને એપ્લાય કરવાનું છે, રાઈટ. તો એમાં પણ જે સ્કેડ્યુલ શું છે એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. એટલે અત્યાર સુધી આ 5 કોલેજની જે માહિતી જે છે એ અમને મળેલી છે, તો એની લિંક અમે ઓલરેડી અહીં આગળ આપી દીધી છે, બરોબર. એના સિવાય જે લોકોને બીજી કોઈ કોલેજમાં એડમિશન લેવું છે, ફોર એક્ઝામ્પલ અદાણી છે, અમદાવાદ યુનિવર્સિટી છે, PDPU છે, બીજી ઘણી સારી કોલેજીસ છે, એની હજુ લિંક અમને ક્યાંયથી મળી નથી. જો અમને મળશે તો અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખતા રહીશું, રાઈટ. તમે તો પછી જ્યારે પણ તમે થોડા ટાઈમના અંતરે આ ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરી શકો છો, તો તમને એમાં એ ગમે ત્યારે એની લિંક તો મળી જ જશે. અને બીજી અગત્યની વાત કે બીજા કોઈ લોકોને ખબર પડી હોય કે બીજા તમારા લોકોને કે સર આની લિંક છે અમારી પાસે, તો તમે એ લિંક પ્લીઝ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દેજો, તો અમે કોમેન્ટ બોક્સમાં મૂકી દેજો, તો અમે કોપી કરીને પછી ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશું, જેના કારણે આપણા ગુજરાતના દરેક સ્ટુડન્ટ્સને લાભ થાય અને એમને જે ગમતી જે સારી કોલેજ અને સારી બ્રાન્ચ રાઉન્ડ 2 માં મળી નથી, તો આપણે આશા રાખીએ કે એમને ઓફલાઈન એમની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં મળી જાય, રાઈટ. તો આટલી આપણે બધા સ્ટુડન્ટ્સને ભેગા થઈને આપણે હેલ્પ કરીએ, જેના કારણે દરેકને એમનું કરિયર સારું બને, ઠીક છે. તો પ્લીઝ જ્યારે લિંક મળતી જાય એ કમેન્ટમાં નાખતા જાય, અમે એને કોપી કરીને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખતા જઈશું, અને જો અમને મળશે તો અમે પણ એ લિંકને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખીશું, ઠીક છે. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર ઓફલાઈન રાઉન્ડ ફોર સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ. હજુ પણ તમને કોઈ અમારી મદદની જરૂર હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. એના સિવાય તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈને કે પછી ટેલિગ્રામમાં જોડાઈને એડમિનને કોલ કરી શકો છો. અમે મેક્સિમમ ટ્રાય કરશું કે અમે તમારા બધા ડાઉટ સોલ્વ કરી શકીએ, પણ જે એક કોલ કરવાનો જે ટાઈમ જે છે પ્લીઝ એ ટાઈમને તમે ફોલો કરજો. સાંજે 5:30 થી 6:30, રાત્રે 10 થી 11, આ 2 કલાકની વચ્ચે તમે કોલ કરશો તો અમે જરૂરથી એનો આન્સર આપશું. બાકી પછીના ટાઈમમાં કદાચ અમે આન્સર ના પણ આપી શકીએ, કેમ કે અમારી ટીમ ખૂબ જ નાની છે, ઠીક છે. તો છતાં પણ કોઈને અમે જો આન્સર ના આપી શક્યા હોય તો એના માટે સોરી, પણ આ ટાઈમિંગ જે અમે કીધા છે એ ટાઈમમાં તમે અમને કોલ કરી શકો છો, ઠીક છે. બાય.